पावर्ड बाय फॉर्च्यून चक्की फ्रेश आटा, सॉफ्ट रोटी का वादा। नमस्कार, सुनीता यादव तो याद छे ने કે જેમને કહ્યું તું કે એમએલએ લખેલું કાર્ડ જે ગાડી છે એ પ્લેટ હટાવી લો। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સાંજના 7 વાગ્યાની શરૂઆત। હું જનકજી, હા, સુનીતા યાદવના પિતાની કાર ઉપર જ પોલીસના નેમ પ્લેટ લાગી છે। ફરીથી આપને જણાવી દઉં કે સુનીતાના પિતા છે, એમની કાર એના પર જ પોલીસ લખેલું છે। સુનીતાએ, આપણે યાદ છે, મંત્રીના પુત્રની કારમાંથી એમએલએ પ્લેટ હટાવી હતી। સુનીતાએ નેમ પ્લેટ કઢાવવાની કાયદાની યાદ અપાવી હતી। હવે गुरुज गौर खाई रहा छे, आ परिस्थिति छे। कॉन्स्टेबल सुनीताना पितानी कारमां पोलीस थी नेम प्लेट छे। सोशल मीडिया में सुनीताना पितानी कारनो फोटो हालमां वायरल थई रह्यो छे। आई सपोर्ट सुनीता लखनार पण हवे सवाल उठावी रह्या छे। हालांकि आ ट्रोलिंग छे, आ फोटो साचो छे ए वात दूर रही, परंतु आ जे फोटो आवी रह्यो छे ए सोशल मीडिया में खूब वायरल थई रह्यो छे, जेमां जे सुनीता छे, जे कुमार करणी छे, एमना पुत्र जे पिताजीनी कार लईने निकळ्या हता, एमां जे एमएलए जे प्लेट हती एने हटावानी वात करी हती, परंतु खुद सुनीताना पिता जे छे एमनी जे गाड़ी छे ए गाड़ी पर लख्युं छे पोलीस। સુરતના વરાછા વિસ્તારમાં જે રીતે મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવ દ્વારા મંત્રીના પુત્ર ઉપર રોબ બતાવવામાં આવ્યો હતો, ત્યારબાદ મંત્રીના પુત્રની જે કાર છે તેમાં એમએલએનો જે બોર્ડ છે તે બોર્ડ પણ ઉતારી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ ખુદ સુનીતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। ખાસ કરીને જે ફોટો વાયરલ થયો છે તેમાં સુનીતા તેના પિતા સાથે નજરે પડે છે, સાથોસાથ તેના પિતાની જે કાર છે તેમાં પોલીસના જે પ્લેટ છે તે પ્લેટ પણ જોવા મળી રહી છે। ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ સવાલોનો મારો ચલાવ્યો છે। શું આ જે નિયમ છે તે ફક્ત મંત્રીના પુત્ર માટે છે? શું આ નિયમ પોલીસ માટે લાગુ નથી પડતા? આવા અનેક સવાલો સોશિયલ મીડિયા પર હાલ પૂછવામાં આવી રહ્યા છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તમારા ગાડીમાંથી નંબર પ્લેટ તો હટાવી, પરંતુ હું તો મારા નંબર પ્લેટ રાખીશ, હું તો પોલીસ લખેલું રાખીશ, તો આ પરિસ્થિતિ છે। આવી પરિસ્થિતિની વચ્ચે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં? વાત વરસાદની। ગુજરાતના 24 જિલ્લામાં 66 તાલુકામાં વરસાદ છે, જેમાં જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદ, ભાવનગરના જેસરમાં 1.5 ઇંચ વરસાદ, સતલાસણા, ખાંભા, સુરતમાં 1.5 ઇંચ વરસાદ, ગીર ગઢડા, અમરેલી, જાફરાબાદમાં 1.25 ઇંચ વરસાદ, આહવા, વાલોડ, લીલિયા, સાવરકુંડલામાં 1-1 ઇંચ વરસાદ, દેડિયાપાડા, અંકલેશ્વર, સાવરકાંડાના ઈડરમાં પણ 0.25 ઇંચ વરસાદ છે, ઓલપાડ, વિસાવદર, કામરેજ 1.5 ઇંચ વરસાદ છે, બાબરા, અમરેલીમાં આવેલું, ભિલોડા, અરવલ્લીમાં આવેલું અને વ્યારા, સુરતમાં આવેલું 1.5 ઇંચ વરસાદ છે। તો મતલબ કે વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે, એમાં ઉત્તરમાં પણ વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ છે અને મધ્યમાં પણ છે અને દક્ષિણમાં પણ છે, પરંતુ ઓછો વરસાદ જ્યાં પડ્યો છે ત્યાં જ પડ્યો છે વરસાદ। હિતલ પારેખ જોડે, હિતલ, ઓલ ઓવર થોડો થોડો વરસાદ તો છે, પરંતુ આખા રાજ્યમાં વરસાદ છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે વરસાદ સાર્વત્રિક છે, પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધવામાં આવ્યો છે। પણ જોકે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એમાંય જૂનાગઢ માં 2 કલાકમાં 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડી ચુક્યો છે। સ્વાભાવિક છે કે જૂનાગઢ તાલુકા અને શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ભાવનગરના જેસરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહેસાણાના સતલાસણમાં પણ 1.5 ઇંચ વરસાદ છે, એટલે સાર્વત્રિક વરસાદ હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ બિલકુલ, આભારી તલ, તો આપ જો કે સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ છે અને મધ્યમાં પણ છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં કાર તણાઈ ગઈ, પાણીના 10-15 પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ। ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદથી પાણી પાણી થઈ ગયું છે, સદનસીબે કારમાં કોઈ ન હોવાથી દુર્ઘટના ટળી છે। ગીર સોમનાથમાં આજે સૌથી વધારે ધોધમાર વરસાદ છે, તેની અસર આપ જોઈ શકો છો, કાર તણાઈ ગઈ।
ધસમસતું પાણીનો પ્રવાહ અને પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ। હાલાકી રાહત આપતી ખબર એ છે કે કારમાં કોઈ નથી। આખરે મેઘાએ ધમાકેદાર ઉનાની અંદર બેટિંગ શરૂ કરી છે। હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલ આપણે છીએ ઉનાના આનંદ બજારની અંદર, અને આનંદ બજાર જે મુખ્ય બજાર કહેવાય છે, લોકો તે સૌથી વધુ અહીંથી નીકળતા હોય છે। ગ્રામજનો માટેનો પણ મુખ્ય રોડ છે, ત્યાં છે તે ગોઠણ ડૂબ છે, તે પાણી ભરાયા છે, લોકોની ગાડીઓ છે તે પણ ફસાઈ રહી છે। અને જે મેઘાની રાહ જોવાતી હતી ઉના માટે, જે વરસાદ ઉના જે બાબતે વખણાય છે, જે વરસાદથી જ ઉનાની ઓળખાણ છે, વરસાદ છે તે નતો પડી રહ્યો, પરંતુ પાછલી એક કલાકથી છે તે લગાતાર છે તે વરસાદ છે તે આ રીતે પડી રહ્યો છે। અને લોકોને ચોક્કસથી થોડી હાલાકીઓ પડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના વધામણા તો લોકો કરતા જ રહે છે। રત્ની કોટેચા, 24 કલાક, ઉના। તો આપ જોઈ શકો છો ગીર સોમનાથમાં લગભગ સારો વરસાદ, રસ્તા ઉપર પાણી પાણી, નીચાણવાળા વિસ્તારો પણ પાણી પાણી। આપ જોઈ શકો છો આજે સૌથી વધારે વરસાદ અહીંયા પંથક ગીર સોમનાથ પંથકમાં પડ્યો છે। ઉનાના ગીર બોર્ડરના ગામોમાં અવિરત હાટસર, ઇટવાયા, ધોકડમાં ભારે વરસાદ છે। એક કલાકમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। સવારથી જ ગીરગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ પણ જોવામાં આવી રહ્યો છે। વરસાદ તો છે, પરંતુ કોરોનાનો આંકડો પણ જો આજે 900 ને પાર કોરોનાનો આંકડો પહોંચેલો છે। 902 તો પહેલીવાર ગુજરાતમાં આંકડો 900 ને પાર પહોંચી ચૂક્યો છે। 902 પોઝિટિવ કેસ, તો એક પછી એક આંકડો 700 થી 800, 800 થી 900, 900 ને પાર ગુજરાતમાં આંકડો પહોંચી ચૂક્યો છે। 608 હાલાકી દર્દીઓ સાજા પણ થયા છે આજે, પરંતુ ચિંતાજનક ખબર, હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે। 902, 608 લોકો સાજા પણ થયા છે। આ ઉપરાંત ટોટલ જે મૃત્યુ થયા છે 2057 ટોટલ મૃત્યુ પણ થયા છે। સુરત સૌથી વધારે, અને આપ જુઓ કે 902, 29,806, 42,800 પર આંકડો પહોંચી ગયો છે ગુજરાતમાં। અને આજે 902 પોઝિટિવ કેસ, હાલાકી 10 દર્દીઓના મૃત્યુ થયા છે। એક રાહત આપતી ખબર છે કે મૃત્યુ દર થોડોક આપણો ઘટ્યો છે। છેલ્લા એક વીકમાં આપણે આ નજર કરીએ તો 10-12 ની આસપાસ રહી રહ્યો છે। જે 15 દિવસ પહેલા 20-25 નો આંકડો હતો, એમાં આપણે ઘટાડો થયો છે, આ એક રાહત આપતી ખબર છે। સામે 74 દર્દીઓ વેન્ટિલેટર પર છે। રાજ્યમાં અત્યાર સુધી 4,70,265 ટેસ્ટ પણ કરાયા છે। હિતલ પારેખ, હિતલ, હવે રેન્જ આપણી 900 ને પાર પહોંચી રહી છે, પરંતુ મૃત્યુદર એક રાહત આપતી ખબર છે કે 10 ની આસપાસ જ થઈ રહ્યો છે। હિતલ જી, જનક, ચોક્કસ એવું કહી શકાય કે હવે રેન્જ છે 900 ની ઉપરની રેન્જ આવી ચૂકી છે। સ્વાભાવિક છે કે તમે આટલા વખતથી જોવો છો, જે પ્રકારે છેલ્લા 2 સપ્તાહમાં 700 ની રેન્જ, 800 ની રેન્જ હતી, હવે સીધી 900 ની રેન્જ સીધી આવી ચૂકી છે। એટલે ગુજરાત માટે ચિંતાજનક કહી શકાય કે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। સાથે અત્યારે જે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એ 10,945 દર્દીઓ અત્યારે રાજ્યમાં હયાત સારવાર લઈ રહ્યા છે। સાથે સાથે તમે જે કીધું એ પ્રમાણે મૃત્યુ દર ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યો છે, મૃત્યુ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ મૃત્યુ દરના આંકડામાં પણ જોવા જઈએ તો હવે અમદાવાદ અને સુરતે પાછળ પાડ્યું છે, અને સુરતમાં 5 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અમદાવાદમાં 3 લોકોના મૃત્યુ થયા છે। એ અમદાવાદ માટે સારા સમાચાર છે અને સુરત માટે માઠા સમાચાર છે। ગાંધીનગરમાં એક મૃત્યુ છે અને મોરબીમાં પણ એક મૃત્યુ છે। સાથે સાથે
ખાસ કરીને કેસોની વાત કરીએ તો કેસોમાં સુરત મહાનગરપાલિકા અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં 207 કેસ છે, જેની સામે અમદાવાદ મહાનગરપાલિકામાં 152 કેસ છે, જ્યારે સુરત ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા છે. એટલે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 61 કેસ છે, એ જ રીતે ભાવનગર કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 22 કેસ છે. એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો હવે કોર્પોરેશન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે, અને તેના જ કારણે રાજ્યના પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બિલકુલ બિલકુલ, આ ચિંતાજનક ખબર તો છે, પરંતુ રાહત આપતી ખબર મૃત્યુદરને લઈને છે કે આપણો જે મૃત્યુદર હતો એમાં મોટા અંશે આપણે કાબુ મેળવ્યો છે, પરંતુ સુરત હંમેશની માફક હવે અમદાવાદ બની ગયું છે. એમ કહીએ તો જરા થઈ શકે સુરત અમદાવાદની જગ્યા લઈ લીધી છે. પરંતુ આના ઉપર એક આપણે કહાની કહી દઉં કે તમિલનાડુમાં આજે 4300 કેસ આવે છે, તમિલનાડુમાં 43, મહારાષ્ટ્રમાં પણ 4000 ઉપર આંકડો જાય છે, જ્યારે ગુજરાતનો જે આંકડો છે એ 900 પાર પહોંચ્યો છે. તો આપણે અન્ય રાજ્યોની કમ્પેરમાં જોઈએ તો આપણે હજુ ઘણા પાછળ છીએ. આ એક રાહત આપતી ખબર. આવતા 3-4 અઠવાડિયા આપણા માટે ખૂબ અગત્યના છે. એવું નથી કહેતી કે કંઈ આગાહી છે કે કંઈ ખરાબ થવાનું છે, એવું જરાય નથી કહેતી, પણ આપણા હાથમાં છે કે હવે આવતા 3-4 અઠવાડિયા માટે આપણે બધા થોડાક વધારે અવેર રહીએ, કોન્શિયસ રહીએ, અને આ રીતે બહારથી કોઈ આવતું હોય કે આપણે એની સાથે કોઈ દુશ્મનાટ નથી, પણ આપણા બધાના સંરક્ષણ માટે, સેફ્ટી માટે આપણે જો ઇન્ફોર્મ કરીએ, આથી જવાબદારીપૂર્વક આપણે કલેક્ટિવલી બધા એક બિહેવિયર કરીએ, હું માનું છું કે આપણે રિયલી આ ડિઝીઝને કંટ્રોલમાં રાખી શકીએ. સમાચાર ગુજરાતમાં ઘણી બધી ખબરો બને છે, વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ છે, કયા જિલ્લામાં કેટલા આંકડા આવ્યા છે તેની વાત કરીએ. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. એમાંય સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તો વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદી પાણીની આવક થતા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગડેથડ ગામ પાસેના વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વેણુ 2 ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. વેણુ ડેમમાં પાણીની આવક થતા રાજકોટ વાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. પાણીની આવકને પગલે વેણુ 2 ડેમના 3 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. જોકે આ નજારો માણવા માટે સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને યુવાનો જીવના જોખમે સેલ્ફીની મજા માણતા નજરે પડ્યા. વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રને તરબોળ કરી દીધું છે. એમાંય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધુઆંધાર ઇનિંગથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. આ સ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થતા લોકો કોરોનાના કહેરને ભૂલીને મોસમની મજા માણવા ઉમટી પડ્યા. કોરોનાના કહેર વચ્ચે ખંભાળિયા તંત્રની બેદરકારી સામે આવી છે. મોટી સંખ્યામાં લોકો સિંહણ ડેમ ઓવરફ્લો થતા ડેમમાં નાહવા ઉમટી પડ્યા હતા, જ્યાં તંત્રના કોઈ અધિકારી કે તેમને રોકવાનો પ્રયાસ ન કર્યો. એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યાં બીજી તરફ લોકો ભાન ભૂલીને સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા. ત્યારે સવાલ એ થાય છે કે સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે લોકોની લાપરવાહી અને તંત્ર બેદરકારી કેટલે અંશે યોગ્ય છે. હાલ જીવલેણ કોરોના વાયરસને કારણે સતત સંક્રમણનો ખતરો વર્તી રહ્યો છે. ગુજરાતમાં સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. તેવામાં રાજ્યના કચ્છ જિલ્લામાં પણ સામાજિક અંતર જાળવવાના બદલે લોકો મોસમની મજા માણવા ડેમની મુલાકાતે ઉમટી પડ્યા. કચ્છ જિલ્લાના માંડવીમાં આવેલ વિજયસાગર ડેમમાં પાણીની આવક થતા આહલાદ્રક દ્રશ્યો સર્જાયા. આ નજારો નિહાળવા માટે લોકોના ટોળે ટોળા ડેમની મુલાકાતે ઉમટી પડ્યા. કોરોનાના કહેર વચ્ચે તમામ નિયમો નેવે મૂકીને નખત્રાણાના પાલરધુના ધોધ પાસે પણ હજારો લોકો ઉમટ્યા. ભુજની તળેટીમાં આવેલ ટપકેશ્વરી ટેકરી ઉપર પણ સેંકડો લોકો આ રીતે નિયમનો ભંગ કરીને મોસમની મજા માણવા ઉમટી પડ્યા. લોકો જીવને જોખમમાં મૂકી અને સેલ્ફીનો શોખ પૂરો કરતા નજરે પડ્યા. વધતા જતા કોરોનાના સંક્રમણની સ્થિતિમાં આ પ્રકારે નિયમોનો ભંગ વધુ વિકટ પરિસ્થિતિને નોંધી શકે છે. કરમની કઠિનાઈ કહું કે વિધિની વક્રતા, જ્યાં મૃત્યુ બાદ પણ એક શવને તેની અંતિમ ક્રિયા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યો છે રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના.
દેવની આ ભૂમિ પર મેઘતાંડવના કારણે તારાજી સર્જાય છે, જ્યાં પૂરની સ્થિતિ વચ્ચે થઈ રહ્યા છે અગ્નિ સંસ્કાર. આ તસવીરો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતેની, જ્યાં પૂરની સ્થિતિની વચ્ચે લોકોને પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. ખંભાળિયાના ખમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સ્મશાનનો આ વિડીયો છે, જ્યાં એક પરિવારે પૂરની સ્થિતિમાં પોતાના સ્વજનના મૃતદેહને અગ્નિદાહ આપ્યો. વરસાદી પાણીના પૂરમાં જીવના જોખમે સ્વજનના અંતિમ સંસ્કારની આ તસવીરોએ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે, જેનાથી સામાન્ય લોકોને પડતી હાલાકીનો અંદાજો લગાવી શકાય છે. વરસાદી પાણીના પૂર બાદ છઠ્ઠા દિવસે આ વિડીયો વાયરલ થયો છે. વરસાદ બાદ હાલ વરસાદી પાણી ઓસરી ગયા છે. ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ મેગા સિટી અમદાવાદ ભુવા નગરીમાં ફેરવાઈ જાય છે. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની ટાંટા ફિશ થઈ જાય છે. હજુ અમદાવાદમાં સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યાં તો શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ખડું થઈ ગયું છે. શહેરના માણેક બાગ વિસ્તારમાં મોટો ભૂવો પડતા રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કંઈક આવી જ સ્થિતિ હાલ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારબાદ અમદાવાદમાં કહી શકાય કે માણેકબાગ આવેલો છે ત્યાં એક ભૂવો પડ્યો હતો. અત્યારે હાલ તેનું કામકાજ શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે જે ભૂવો પડ્યો હતો એ કેટલો મોટો છે, અને અહીંયા આ ભૂવો પડવાના કારણે રોડ પણ બંધ થઈ ગયો હતો. અમદાવાદમાં માણેકબાગ ખોડિયાનગર ચાર રસ્તા બે જગ્યાએ ખૂબ મોટા ભૂવા પડ્યા હતા, જેના કારણે રોડ પણ બંધ થઈ ગયા છે. ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે. અને બીજી તરફ જે કહી શકાય કે આ રૂટ બંધ થવાના કારણે બીઆરટીએસ ઉપરથી ના રૂટ ઉપરથી લોકોને નીકળવું પડે છે, એટલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ભૂવો પડવાની ઘટના બન્યા બાદ 24 કલાક બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. હવે જોવાનું છે કે આ ખાડો ક્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પૂરવામાં આવે છે અને લોકોને પડતી હાલાકી ઓછી થાય છે. જો કે જે રીતે વાત કરીએ તો સામાન્ય વરસાદમાં જે ભૂવા પડવાની ઘટના છે વર્ષોથી ચાલી આવે છે અમદાવાદમાં, અને હજુ પણ ચાલતી રહે છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસો સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી 16 અને 17 જુલાઈ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરકે ગુજરાત રિજિયન મેં ડે 1, ડે 2, ડે 3 મેં એક્સ્ટ્રીમ સાઉથ ગુજરાત ડિસ્ટ્રિક્ટ હેવી રેનફોલ હોને કા સંભાવના હૈ, એન્ડ ડે 4, ડે 5 કો હેવી ટુ વેરી હેવી રેનફોલ હોને કા સંભાવના હૈ. સૌરાષ્ટ્ર કચ્છ મેં ડે 1, ડે 2 મેં કોઈ હેવી રેનફોલ વાર્નિંગ નહીં હૈ. ડે 3 મેં આઇસોલેટેડ પ્લેસિસ મેં હેવી રેનફોલ વાર્નિંગ હૈ, એન્ડ ડે 4, ડે 5 દર 16-17 તારીખ કો સૌરાષ્ટ્ર મેં ભી હેવી ટુ વેરી હેવી રેનફોલ કા વાર્નિંગ હૈ. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની દરિયાઈ સીમામાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઈસ્ટ વેસ્ટ ટ્રાફ જૈસે હૈ એસે બનેગા, ઉસસે હમારા જો સાઉથ ગુજરાત રિજિયન હૈ એન્ડ કોસ્ટલ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર હૈ ઉસમે બારિશ પડે 16-17 તારીખ. જે પાન મસાલા ખાય છે એ વ્યક્તિ અને જે પાનની દુકાન ચલાવે છે એ વ્યક્તિ, એમના માટે એક મહત્વપૂર્ણ ખબર આવી છે. અને એસટી બસ હવે અમદાવાદથી આગળ, વડોદરાથી આગળ નહીં દોડે, તેની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી ચોઈસ કલાક.
અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ હવે 500 રૂપિયા દંડ ભરવો પડશે. એટલું જ નહીં, જો કોઈએ પાનના ગલ્લા કે દુકાન બહાર પિચકારી મારી તો થૂંકવા બદલ ગલ્લા કે દુકાન માલિક પાસેથી આ દંડ 10,000 નો વસૂલવામાં આવશે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું, જેમાં આ નિર્ણય લેવાયો હતો. એ યોગ્ય નથી, પણ જોઈને જોઈ વિચારીને થોડુંક ગલ્લાવાળાની પરિસ્થિતિ જોઈને પછી દંડ લેવો જોઈએ. દંડ લેવાનું મંજૂર છે અમારે, પણ જોઈ વિચારીને માણેલી પરિસ્થિતિ જોઈને પછી દંડ લેવો જોઈએ લોકોને. એના માટે ડસ્ટબિન મોકલ્યું છે કચરાના ડબલા માટે, અને જો થૂકવા માટે 2 ડોલો બી બહાર ભરાયેલી છે. કોરોનાના સતત વધી રહેલા સંક્રમણની વચ્ચે સુરતની નવી સિવિલની ગંભીર બેદરકારી સામે આવી. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોટી માત્રામાં પ્રાણવાયુ કહેવાતા ઓક્સિજનનો વ્યય થઈ રહ્યો છે. COVID-19 હોસ્પિટલમાં વેડફાઈ રહ્યું છે પ્રાણવાયુ. ટેન્કરમાંથી પ્લાન્ટમાં ઓક્સિજન ભરતા સમયે પ્રાણવાયુનો વિપુલ માત્રામાં વ્યય થઈ રહ્યો છે. માં દિન પ્રતિદિન કોરોના વાયરસના જે કેસો છે તે કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ખુદ આરોગ્ય વિભાગે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ COVID-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અહીં તમામ જે દર્દીઓ છે તે દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે, અને ખાસ કરીને જે ક્રિટિકલ જે દર્દીઓ છે તેને વેન્ટિલેટરથી ઓક્સિજન આપવામાં આવતો હોય છે. જો કે કેટલાક એવા પણ દર્દીઓ છે જેમને વેન્ટિલેટરના અભાવે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, મોટી માત્રામાં જે ઓક્સિજન છે તે ઓક્સિજનનો વ્યય થતો હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ અહીં 13 કિલો જેટલી મોટી અહીં ટેન્ક મૂકવામાં આવી છે, બહારથી સપ્લાય મંગાવવામાં આવતો હોય છે. જો કે રોજે રોજ આ જ રીતે ઓક્સિજનની માત્રા અહીંથી વ્યય થતી હોય તેવા દ્રશ્યો રોજે રોજ અહીં જોવા મળતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ જે રીતે ઘટના બની છે તે ઘટના બાદ કયા પ્રકારના પગલાં સિવિલના જે જવાબદાર તંત્ર છે તેના વિરુદ્ધ લેશે તેના પર અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદ બાદ હવે સુરત શહેરને જીવલેણ કોરોના વાયરસે પોતાના ભરડામાં લીધું છે. ત્યારે હવે કોરોના સામે લડવા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સુરતી લાલાઓએ અનોખો કીમિયો અપનાવ્યો છે. કોરોના સામે લડવા સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર આઈસ્ક્રીમનું વેચાણ શરૂ થયું છે. 11 પ્રકારના ઇન્ગ્રીડિયન્ટથી તૈયાર કરાયેલી ઇમ્યુનિટી બુસ્ટર આઈસ્ક્રીમ કોરોના સામે રક્ષણ આપતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કોરોનાના કારણે 4 મહિનાથી જે આઈસ્ક્રીમનો એકદમ બિઝનેસ એકદમ ઠપ થઈ ગયો હતો, ને એ બિઝનેસને અમે આ મહામારીમાં આપણે કંઈક મોદી સાહેબની જે છે કે ભાઈ અવસર આપદાને અવસરમાં બદલો, એટલે અમે પણ એક આઈસ્ક્રીમને આ મહામારીના હિસાબે લોકોની શું માંગ છે એ ડિમાન્ડના હિસાબે અમે આ એક નવી જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે એવી આ વસ્તુ અમે આ બજારમાં લઈને આવ્યા છીએ. સર, ગરમીની સિઝનમાં 2 મહિનાથી ઉકાળો પી પીને અમે થાકી ગયા હતા. આ ફર્સ્ટ ટાઈમ હું આ પીવા આવ્યો છું, ઠીક છે, બહુ મજા આવી. ટેસ્ટ વાઇઝ બહુ સુપર્બ છે, અને હવે એવું ઠંડક અહેસાસ થાય છે ઠંડકનો કે ના એમ, હવે ઉકાળાથી છુટ્ટી મળશે આપણને. This program is co-sponsored by Dog, फसल सुरक्षा की दमदार शुरुआत. तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक. टाटा स्काई, आने लगा भी दीदू तो फैमिली जिंगा लाला. डिश टीवी, देश रिचार्ज हो रहा है. सुजुकी एक्सेस, कम पीता है. स्वर्णिम स्टार्टअप यूनिवर्सिटी. लक्ष्मी नो सागर, इतले सागर लक्ष्मी.